સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. હાર્દિક પટેલ અને ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ વચ્ચે થશે મુલાકાત. સરદાર ભવન ખાતે થશે મુલાકાત. રાહુલ ગાંધીની ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. લાઠી, બોટાદ અને ભાવનગરમાં કરશે સભા. સોમનાથ મંદિરમાં દર્શન બાદ રાહુલ ગાંધીના હિન્દુત્વ પર ઉઠ્યા સવાલ. કોંગ્રેસે લગાવ્યો ભાજપ પર આરોપ, તો ભાજપે ગણાવી ઓછી રાજનીતિ. પીએમ મોદીનો મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવસારીમાં પ્રચંડ પ્રચાર. રાહુલ પર નિશાન, કહ્યું કોંગ્રેસ જુએ છે દીવા સ્વપ્ન. આજે બીજા તબક્કાના ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ. ગુજરાતના નવા ડીજીપી અંગે અસમંજસ યથાવત. ગીતા જોહરીને નહીં મળે એક્સટેન્શન. પ્રમોદ કુમાર બની શકે છે ઇન્ચાર્જ ડીજીપી. આજે આવી શકે છે નિર્ણય. જામનગરના ગોમતીપુરમાં જૂની અદાવતમાં ફાયરિંગ. બે યુવકોને પેટના ભાગે ગોળી વાગતા ઘાયલ. આરોપીઓ ફરાર. સમાચારની શરૂઆત કરીશું સૌથી પહેલા મહત્વના સમાચાર. પાસ કન્વીનર હાર્દિક પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. રાજકોટના માયાણી ચોક ખાતે આવેલા સરદાર પટેલ ભવન ખાતે આ બંને વચ્ચેની મુલાકાત ફિલહાલ ચાલી રહી છે. હાર્દિક પટેલે પહેલા ઇન્કાર કર્યો હતો, પરંતુ હવે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચેની મુલાકાત અત્યારે ફિલહાલ ચાલી જ રહી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ચૂંટણી પહેલાની આ મુલાકાત પર સૌની નજર છે. બેઠકમાં બંને વચ્ચે મહત્વની ચર્ચાઓ ફિલહાલ ચાલી રહી છે. આ પહેલા આજના દિવસે આ બેઠક ખાસી એવી વિવાદોમાં રહી હતી. આ બેઠકને લઈને વાતચીત ચાલી હતી, પરંતુ હવે એવું સામે આવી રહ્યું છે કે આ બેઠક ફિલહાલ ચાલી રહી છે. પહેલા હાર્દિક પટેલે આ બેઠકને લઈને ઇન્કાર કર્યો હતો. નામ પણ ખોટું લખાયા સુધીની વાતો સામે આવી હતી, પરંતુ હવે સરદાર ભવન ખાતે આ બંને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. ઝી 24 કલાક સાથેની વાતમાં હાર્દિકે ઇન્કાર કર્યો હતો, પરંતુ હવે એવું સામે આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા આ જે મુલાકાત ચાલુ છે ફિલહાલ, ત્યાં મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. નવા રાજકીય રંગો પણ જોવા મળે તો નવાઈ નહીં. આપને દ્રશ્યો અમે બતાવીશું સીધા સરદાર ભવન ખાતેથી રાજકોટના, કે જ્યાં અત્યારે હાર્દિક પટેલ અને નરેશ પટેલની વચ્ચે બેઠક થઈ છે. તો આ બેઠક ફિલહાલ આજે ચાલી રહી છે. હાર્દિક પટેલ અને નરેશ પટેલ, આપને જણાવી દઈએ હાર્દિક પટેલ પાસ કન્વીનર છે, પાટીદાર અગ્રણી છે. સામે જ્યાં સુધી વાત છે નરેશ પટેલની, તો ખોડલધામના તેઓ ચેરમેન છે પાટીદારોની, મહત્વની એવી એક ધાર્મિક સંસ્થા ખોડલધામ, કે જ્યાં તેઓ ચેરમેન છે નરેશ પટેલ. અને આ બંને વચ્ચેની બેઠક ફિલહાલ ચાલી રહી છે. વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા ઉદય રંજન. ઉદય, ખાસે જણાવશો કે જે રીતે સવારે બેઠકને લઈને અસમંજસ હતું, પરંતુ હવે એવું સામે આવી રહ્યું છે કે આ બેઠક ચાલી રહી છે. આ બેઠક જે છે એના રહસ્યો અને પેલા હા અને નાની વચ્ચે ફરી એક વખત બેઠક થઈ છે. ગઈ મોડી રાત્રે હાર્દિકનો મેસેજ હતો, વોટ્સઅપમાં એક બેનર હતું, બેનરની અંદર એના આજના કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં પહેલો જ કાર્યક્રમ એ હતો કે સવારે 8 વાગે રાજકોટ ખાતે નરેશ પટેલ, જે ખોડલધામના ટ્રસ્ટી છે, ચેરમેન છે, એમની સાથે મુલાકાત કરવાની છે. પરંતુ ત્યારબાદ નરેશ પટેલની ટીમે, ઝી 24 કલાકની ટીમ જે છે, નરેશ પટેલના ઘરે આપણે જ્યાં જવામાં આવી હતી ત્યાં મુલાકાત લીધી હતી. ત્યાં એવું જાણવા મળ્યું હતું કે નરેશ પટેલે એવું કહ્યું કે ના, એની કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત છે ને કોઈની સાથે મુલાકાત કરતા પણ નથી.
અને ત્યારબાદ આપણે હાર્દિકને પૂછવામાં આવ્યું હતું મુલાકાતને લઈને, તો હાર્દિકે ફરી એક વખત એવું કીધું હતું કે ભાઈ મારે ભૂલથી નામ લખાઈ ગયું હતું, પરેશ પટેલની જગ્યાએ મારે નરેશ પટેલ લખાઈ ગયું હતું અને મુલાકાતો જે છે તમામ એ રદ થઈ છે. ત્યારબાદ ફરી એક વખત જે છે નરેશ પટેલે ફરી વખત મીડિયા સાથે મૌખિક વાતચીત કરી હતી અને એને એવું જણાવ્યું હતું કે મારા ઘરે નહીં પરંતુ હવે ફરી વખત અમારે વાત થઈ છે તો સરદાર ભવન જે માલવ્ય ચોકમાં આવેલું છે જે આખી સંસ્થા છે એ જગ્યા ઉપર એને મળવા માટે હાર્દિક પટેલ અને બંને વચ્ચે આવી રહ્યા છે અને આ દોર જે છે શરૂ થઈ ગયો છે. તો શું પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ મુલાકાત શું ખાનગી રાખવાની હતી અને જાહેર થઈ ગઈ છે? આ મુલાકાત થવાની હતી એ બંધબારણે થવાની હતી અને મુલાકાત જાહેર થઈ ગઈ છે, કયા પ્રકારના કારણો છે હજી સુધી જાણવા નથી મળ્યું. હાર્દિક જે છે અંદર છે અત્યારે, મુલાકાત કર્યા બાદ ચોક્કસથી હાર્દિક પણ છે એ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપશે અને જણાવશે. તો આ મુલાકાત જે છે એ ચૂંટણી પહેલાંની મુલાકાત છે, એક વ્યક્તિ એવો કે જે સમાજ માટે છે અને એક વ્યક્તિ જે છે સમાજની સાથે છે, તો બંને વ્યક્તિઓ જે છે એક જ સમાજથી પરંતુ બંનેના અલગ 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 જે છે પ્રભાવ જે છે સમાજની અંદર, બંનેની મુલાકાતને લઈને લોકો કઈ રીતે જોવે છે એ પણ જોવું જોઈએ. ઉદય, ખાસ નરેશ પટેલની જ્યાં સુધી વાત કરીએ, ભાજપ હોય કોંગ્રેસ હોય કે હાર્દિક હોય, સૌ કોઈ નરેશ પટેલની સાથે મુલાકાત કરતું આવ્યું છે ભૂતકાળમાં પણ, પરંતુ જ્યાં સુધી વાત છે નરેશ પટેલ જે છે તે રાજકારણથી થોડા અળગા રહ્યા છે, પરંતુ ચૂંટણી પહેલા આ પ્રમાણે જે મુલાકાત થઈ રહી છે ખાસ કયા એજન્ડા હોઈ શકે અને આ મુલાકાતને ગુજરાતના રાજકારણની જ્યાં સુધી વાત છે કેટલી મહત્વની ગણી શકાય? જી, હું કે તમે આનું કોઈ એનાલિસિસ ના કરી શકે, કોઈ અર્થઘટન ના કરી શકે એના માટે પહેલેથી જ તે જે પોસ્ટર મૂકવામાં આવેલું હતું એ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું હતું કે આ નરેશ પટેલ સાથેની શુભેચ્છા મુલાકાત છે. તો પહેલેથી જ તેવું કહેવામાં આવેલું હતું કે શુભેચ્છા મુલાકાત છે અને આ શુભેચ્છા મુલાકાત જ રહેશે. તો હવે આને શુભેચ્છા મુલાકાતની અંદર અન્ય બીજી અન્ય કઈ વાતો થઈ રહી છે, કઈ બાબતો છે એ હવે હાર્દિક બહાર આવ્યા બાદ અને આપને પ્રતિક્રિયા આપ્યા બાદ ચોક્કસથી ખ્યાલ આવી શકશે કે મુલાકાતની અંદર શું મુદ્દા રહ્યા હતા, કેવા પ્રકારના મુદ્દા મૂકવામાં આવેલા હશે. બરાબર, આ પ્રકારે આ મુલાકાત જે છે એ નરેશ પટેલ અને હાર્દિક પટેલની વચ્ચે છે, તો એને કઈ રીતે લોકો જોવે છે, પાટીદાર સમાજ કઈ રીતે જોવે છે? પણ મુલાકાત જે છે ખૂબ જ મહત્વની બની રહી છે, કારણ કે સમાજના એવા બે વ્યક્તિઓ જે એક વ્યક્તિ સમાજ સાથે રહીને લડી રહ્યો છે અને એક સમાજ માટે પણ લડી રહ્યો છે, તો આ બંને વ્યક્તિઓની મુલાકાત લઈને રાજકારણ કેટલું કરવું છે, પાટીદાર સમાજ જે છે એ શું જોવાનું એ એક મોટો સવાલ જે છે અને જોવું રહ્યું કે આખરે કઈ રીતે આખી આ ઘટનાને લોકો જોવે છે. બિલકુલ ઉદય, આપનો આભાર. આગળ પણ આપની પાસેથી આ માહિતી લેતા રહીશું. તો ખાસ જે રીતે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પહેલા તેને એ રીતે રંગ આપવામાં આવ્યો હતો કે આ બેઠક નથી, પરંતુ હવે આ બેઠક ફિલહાલ ચાલી રહી છે. આગળ વાત કરીશું, આજે ગુજરાતને મળી શકે છે નવા ડીજીપી. મહત્વનું છે કે આજે વર્તમાન ઇન્ચાર્જ ડીજીપી ગીતા જોહરી વય મર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાયમી ડીજીપીને મામલે થયેલી અરજી પરની સુનાવણી 6 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. તેવામાં રાજ્ય સરકાર જો ગીતા જોહરીને એક્સટેન્શન ન આપે તો આજે રાજ્યના પોલીસ વડા પદે નવું નામ સાંભળવા મળી શકે છે. સંભાવના છે કે નવા ડીજીપી સિનિયર આઈપીએસ પ્રમોદ કુમાર બની શકે છે, જોકે પ્રમોદ કુમારને પણ ઇન્ચાર્જ ડીજીપી જ બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ વિશે વધુ વાતચીત કરવા ફોનલાઈન પર જોડાયા છે ઝી 24 કલાકના એડિટર દીપક રાજાણી. દીપકજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને ખાસ તો આજે એક ખૂબ મહત્વની પળ છે, પાછલા એક વર્ષમાં બે એવા અધિકારીઓ કે જેમને ઇન્ચાર્જનો હવાલો સોંપાયો અને હવે વધુ એક અધિકારી કે જેમને કદાચ ઇન્ચાર્જનો જ હવાલો સોંપાશે. બિલકુલ યશ, ગુજરાતના નવા ડીજીપી કોણ એ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પોલીસ બેડામાં ભારે ચર્ચા છે કે આજે રાજ્યના નવા પોલીસ વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લે બિલકુલ તેમની સાથે સંપર્ક કપાયો છે, ફરી એકવાર પ્રયાસ કરીશું. પરંતુ જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો અટવાયેલો છે, 6 ડિસેમ્બરે વધુ સુનાવણી છે, પરંતુ તે પહેલા આજે ઇન્ચાર્જ આઈપીએસ અધિકારી ગીતા જોહરી નિવૃત્ત થઈ રહ્યા છે વય મર્યાદાને કારણે. શું તેમને એક્સટેન્શન મળે છે કે પછી પ્રમોદ કુમાર જે રીતે નામ ચાલી રહ્યું છે તેમને નવા ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવે છે? આ બધા સવાલોની વચ્ચે અત્યારે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. નવા ડીજીપી સિનિયર આઈપીએસ પ્રમોદ કુમાર બની શકે તે રીતની પણ શક્યતાઓ છે. સામે એ પણ સવાલ છે કે શું ગીતા જોહરીને ચૂંટણી પૂરતું એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં, કેમ કે આ પહેલા
પીપી પાંડે જે ઇન્ચાર્જ ડીજીપી હતા તેમને પણ એક્સટેન્શન અપાયું હતું. દીપકજી આપણી સાથે છે. દીપકજી, ખાસ જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, શું એક્સટેન્શન મળી શકે તેમ છે? ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે. બિલકુલ, યસ. પહેલા એવું લાગતું હતું કે કદાચ એક મહિનાનું અથવા ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે, પરંતુ હાલ ચૂંટણીનો માહોલ છે એટલે ઇલેક્શન કમિશનની પરવાનગી લેવી બિલકુલ જરૂરી છે. હજુ સુધી ઇલેક્શન કમિશનની કોઈ પરવાનગી લેવામાં આવી નથી, તેને ધ્યાનમાં લઈને એક્સટેન્શનની શક્યતા નહીવત છે. ગઈકાલે પણ ગુજરાત ઇલેક્શન કમિશનના ઇન્ચાર્જ બીવી સ્વેને સાફ શબ્દોમાં સંકેત આપ્યો હતો કે હજુ સુધી કોઈ ફાઇલ કે દરખાસ્ત ઇલેક્શન કમિશન પાસે આવી નથી, એટલે ગીતા જોહરીને એક્સટેન્શન મળે તે શક્યતા બિલકુલ ઓછી છે. આજે રાજ્ય સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લેશે કે ગીતા જોહરીને એક્સટેન્શન આપવામાં આવે કે નહીં, પણ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એમની શક્યતા બહુ ઓછી છે. નવા ડીજીપી તરીકે પ્રમોદ કુમારની શક્યતા વધારે દેખાઈ રહી છે. બિલકુલ, આપનો આભાર દીપકજી અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર જાણકારી આપવા બદલ. તો જે રીતે ગીતા જોહરીને કદાચ એક્સટેન્શન ન મળે તો પછી નવા ઇન્ચાર્જ ડીજીપી પદે પ્રમોદ કુમાર જોવા મળી શકે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે છે, નજર કરીશું તેના સમાચારો પર. તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે સૌરાષ્ટ્રમાં જ ચૂંટણી પ્રચાર કરવાના છે, જેમાં સવારે 11 કલાકે લાઠીમાં તેઓ કોર્નર મીટિંગ કરશે. ત્યારબાદ 12:15 કલાકે તેઓ ઢસા ખાતે કોર્નર મીટિંગમાં ભાગ લેવાના છે. 12:30 કલાકે તેઓ ગઢડા, જાણીતું સ્વામિનારાયણ મંદિરનું ધામ છે, ત્યાં પણ દર્શન કરશે. એટલે કે આજે પણ તેઓ મંદિરમાં મુલાકાતો જરૂર લેવાના છે, અને તે પણ ગઢડા, જાણીતું સ્વામિનારાયણ મંદિર છે તે સ્થળે તેઓ 12:30 કલાકે દર્શન કરશે. ત્યારબાદ બોટાદ, કે જ્યાં 1:15 કલાકે જનસભાને તેઓ સંબોધિત કરશે, 3:45 કલાકે બરવાડામાં અને 4:15 કલાકે વલભીપુરમાં પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે, અને 6:00 કલાકે ભાવનગરની નારી ચોકડી પાસે સભાને સંબોધન છે. આ વિશે જ વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે અમરેલી સર્કિટ હાઉસથી સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, ખાસે જણાવશો, ગઈકાલનો દિવસ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો પ્રચારને લઈને, આજે પણ આ જ પ્રકારે પ્રચાર અને શાબ્દિક ચાબખા જોવા મળશે રાહુલ ગાંધી તરફથી? ચોક્કસ, યસ. સૌરાષ્ટ્રના બીજા તબક્કાના પ્રવાસના બીજા દિવસની આજે શરૂઆત થશે, અને સૌથી પ્રથમ લાઠીથી તેઓ પ્રવાસની શરૂઆત કરશે, જ્યાં કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. લાઠીની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંબર, કે જે ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે, તેઓ ત્યાંથી ઊભા છે. તેમને સીધો મુકાબલો છે દિલીપ સાંઘાણી જોડે, એટલે ત્યાં પણ એક કાટેકી ટક્કર જોવા મળશે. ત્યાંથી પ્રચારની શરૂઆત કરશે. ત્યારબાદ ઢસા, અને ઢસા બાદ ગઢડા મંદિર, સ્વામિનારાયણ મંદિર. કહી શકાય કે રાહુલ ગાંધીએ જ્યારથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે ત્યારથી રસ્તામાં આવતા નાના મોટા તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. ગઈકાલે સોમનાથ મંદિરની મુલાકાત લીધી, થોડો વિવાદ થયો. આજ ફરીવાર તેઓ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાના છે. અત્યાર સુધી લગભગ 20થી વધારે મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે, અને આજે પણ તે દોર ચાલુ રહેશે. ત્યાંથી આગળ વધીને બોટાદમાં તેઓ જાહેરસભા કરવાના છે. બોટાદમાં, કે જ્યાં કોંગ્રેસ દ્વારા એનસીપી પેલા મનહર પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, દિલ્હી સભા દ્વારા પાસમાંથી ટિકિટ ભરવામાં આવી, ટિકિટનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું હતું, અને મેન્ડેટ બદલવાની પણ માંગ થઈ હતી, જેના કારણે મનહર પટેલે સીટ ગુમાવી પડતી. અન્ય એક પાટીદારને ત્યાં સ્થાન મળ્યું છે. ત્યાં બોટાદમાં સભા થશે. ત્યારબાદ બોટાદથી આગળ વાત કરીએ તો વલભીપુર ખાતે સ્વાગત થશે, અને સાંજે ભાવનગરમાં એક જનસભા થશે, જનસભાને સંબોધન કરશે રાહુલ ગાંધી. ભાવનગરની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલનો ગઢ ગણવામાં આવે છે, ગોહિલવાડ તરીકે ઓળખાય છે. અને જે પ્રમાણે જીતુ વાઘાણી પણ ભાવનગરથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, શક્તિસિંહ જેવા મોટા નેતા કોંગ્રેસના ભાવનગરથી આવે છે, ત્યારે ખૂબ જ કાટેકી ટક્કર ત્યાં જોવા મળશે. ગયા વખતે જે ચૂંટણી છે તેમાં શક્તિસિંહ ગોહિલનો પરાજય થયો હતો, અને પુરુષોત્તમ સોલંકી તેની સામે જીત્યા હતા. જીતુ વાઘાણી અને શક્તિસિંહ વચ્ચે એકવાર મુકાબલો થયો હતો, જેમાં શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો. એટલે આજની જે ભાવનગરની બેઠક છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. ભાવનગરની જનસભાને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી આજ મોડી રાત્રે દિલ્હી જવા રવાના થશે, પરંતુ 9 તારીખ છેલ્લો દિવસ છે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાનનો. એટલે 9 તારીખ પહેલાં 7 તારીખથી જે કોડ ઓફ
દંડક આચારસંહિતા લાગી જાય છે, જે આદર્શ આચારસંહિતા, એ 7 તારીખ પહેલા પણ તેઓ કચ્છની મુલાકાત લે તેવા હાલ સંકેત વર્તાઈ રહ્યા છે. યશ, બિલકુલ ગૌરવ, જ્યાં સુધી વાત છે મંદિરોની તો તમે વાત કરી, પરંતુ ગઈકાલે મંદિરની મુલાકાત લેતા એક વિવાદ ઉભો થયો છે, તેને લઈને પણ ખાસ રાહુલ ગાંધી પર નજર રહેવાની છે. કારણ કે તેને લઈને તેઓ કંઈ જવાબ આપે છે કે નહીં, કેમકે તેમના પ્રવક્તાઓ તરફથી તો જવાબ આવી ચૂક્યા છે, પરંતુ રાહુલ ગાંધી શું બોલે છે તેના પર ખાસ નજર રહેશે. જે ચોક્કસ યસ, અત્યાર સુધી જ્યારે પણ કોઈ પણ રાહુલ ગાંધીનો વિવાદ થયો હતો, રાહુલ ગાંધીએ સામે ચાલે કોઈ પણ વાતનો ખુલાસો કર્યો નથી. ગઈકાલના સોમનાથ મંદિરના વિવાદની વાત કરીએ તો સોમનાથ મંદિરમાં જે બિન હિન્દુ હોય તેને જો મંદિરમાં દર્શન કરવા જવું હોય તો તેને ટ્રસ્ટના નિયમ પ્રમાણે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાની રહેતી હોય છે. રાહુલ ગાંધીના જે મીડિયા ઇન્ચાર્જ છે મનોજ ત્યાગી દ્વારા અહેમદ પટેલને રાહુલ ગાંધીની એન્ટ્રી કરવામાં આવી છે, અને ત્યારબાદ આખો વિવાદ ઉભો થયો હતો કે રાહુલ ગાંધી પોતાને બિન હિન્દુ તરીકે દર્શાવી રહ્યા છે. પરંતુ સાંજ સુધીમાં લગભગ કોંગ્રેસના તમામ પ્રવક્તાઓ, કોંગ્રેસના જે પૂર્વ સાંસદો હતા, તે મેદાનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુ છે અને જનોઈદાર હિન્દુ છે, જેમાં રણદીપ સુરજેવાલનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી છે તે હિન્દુ છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેમને આ રીતે ચિત્રવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ મંદિર, ત્યાં રાહુલ ગાંધી ગયા હતા, એટલે એમાં કોઈ સવાલ ઉભો થતો નથી. અહેમદ પટેલે પણ પોતાની સ્પીચમાં એવું કહ્યું હતું કે ચૂંટણી આવે છે ત્યારે અનેક અલગ અલગ મુદ્દાથી લોકોને ભટકાવવાનો પ્રયાસ થશે, અને જેની શરૂઆત આજથી થઈ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે અત્યારે હાર્દિક પટેલની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીએ. મુલાકાત કા સંદર્ભ ક્યા થા ઓર ક્યા બાતચીત હુઈ? દેખો હમારે કુલદેવી કે જો સંસ્થા હૈ ઉનકે વો અધ્યક્ષ હૈ, ચેરમેન હૈ, હમારે સમાજ કે વો વડીલ હૈ, મતલબ હમારે વો સલાહકાર ભી હો સકતે, હમે આશીર્વાદ દેને વાલે ભી હો સકતે. ઓર કલ રાજકોટ હમારા જો કાર્યક્રમ થા, उस कार्यक्रम की सफलता के बाद उनके साथ शुभेच्छा मुलाकात और उनके आशीर्वाद लेने के लिए आए थे. ऐसा कोई भी इश्यू वाली मुलाकात नहीं. सुबह का प्लान हुआ था 8 बजे का, लेकिन उसके बाद कुछ मामला हमें बाहर जाने का, लेकिन बाद में हमने बात की नरेश भाई से कि हमसे मिलना है, तो हम नरेश भाई को मिलने सामने से आए हैं. अच्छी मुलाकात हुई और समाज के हितों के लिए जो भी फैसला करेंगे सब साथ मिलकर करेंगे, ऐसा वादा किया. नहीं, महत्वनी बात जो परेश भाई प्रमुख है एमनी साथ हमारी टीम में बातचीत आ बाबते करी थी, परेश भाई खुद कहू थू कि हमने फॉर्म्यूला बाबते बात थी थी, हमने यूं कहू थू कि हमें खुली ने समर्थन में नहीं पर 60% थी वधु पाटीदार परिवारों गरीब है तो हमने अनामत नो लाभ मिलो, पर हमने चोखू कहू थू. ઉમિયાધામના પ્રમુખ શ્રી વિક્રમભાઈએ પણ આ જ વાત કરી હતી. એટલે તમામ લોકો સાથે છે, પણ કહેવાનો મતલબ જે ખુલ્લીને સમર્થનની વાત છે એ બાબતે થોડી અસમજસતા છે, પણ અમે બેસીને અમારા વડીલો છે એમની સાથે બેસીને જે પણ કંઈ નિર્ણય કરવો પડતો હશે એ એમના આદેશ અનુસાર કરીશું. નહીં, દેખો હું એ જ કીધું, સમાજના આગેવાન શ્રી સાથે ફક્ત આશીર્વાદ અને સલાહ અને શુભેચ્છાની મુલાકાત હોય, રાજનીતિક વિચારો લઈ શકાય, એમના એમના શું વિચારો હોય શકે એને આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ એવી કોઈ વાત નથી. દેખો લડવાની વાત છે, એમને કહ્યું છે જે પણ કામ કરો છો સાચું કરો છો, લડજો, પાછા ના પડતા, માતાજીના આશીર્વાદ આપણા સૌ ઉપર. દેખો કોઈ પણ વ્યક્તિ હોય, એના પાપ્પા હોય કે એનો દીકરો લડતો હોય તો એના પપ્પા એને આશીર્વાદ આપે, પડોશી પણ આપે, એવી રીતે અમારા સમાજના અગ્રમાન્ય વડીલ છે તો અમને આશીર્વાદ આપે, અમારી સાથે બિલકુલ છે, અને અમને કહ્યું છે કે જે પણ કઈ કરો છો ઈમાનદારી અને માતાજીની સાક્ષી મારીને કામ કરજો. આશીર્વાદ લિયા હૈ ઓર ઉન્હોને કહા કે જો ભી લડાઈ લડતે હો ઈમાનદારી સે ઓર સત્ય કે માર્ગ પે લડો. નહીં, વો બાત અભી નહીં હુઈ. ઉન્હોને કહા કે 7% સે જ્યાદા પરિવાર એસે જિસકો આરક્ષણ ભી જરૂરત હૈ. તો જે રીતે આ એક મહત્વપૂર્ણ મુલાકાત હતી, સવારથી આ મુલાકાતને લઈને પણ અસમંજસતા હતી, પરંતુ હવે આખરી આ મુલાકાત થઈ છે અને આ મુલાકાત બાદની આ હાર્દિક પટેલની પ્રતિક્રિયા. સંવાદદાતા ગૌરવ આપણી સાથે છે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આપણે જ્યારે વાત કરી રહ્યા હતા, ગૌરવ ખાસ જે રીતે તમે જણાવી રહ્યા હતા કે જે રીતે વિવાદ થયો ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં રાહુલે કોઈ દિવસ સ્પષ્ટતા કરી નથી પોતાના વિવાદોને લઈને, પણ આજે એવું બની શકે કે ચૂંટણી પ્રચાર છે, ગરમ માહોલ છે, તો કદાચ તેઓ પ્રત્યુત્તર આપી પણ દે.
જે ચોક્કસ એવું બની શકે, પરંતુ જે રીતે ગઈકાલે સવારે વિવાદ થયો ને તેમની પાસે પૂરા દિવસનો સમય હતો, પરંતુ ક્યાંય રાહુલ ગાંધીએ આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો, ચોક્કસ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આખી વાતને ઉપાડી લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીનું સીધું ષડયંત્ર હોવાનો તેમના ઉપર આરોપ મૂક્યો હતો. ક્યાંક ને ક્યાંક ગિમિક થવાની વાત પણ તેમને કરી હતી. રણદીપ સુરજેવાલ કે જે કોંગ્રેસના પ્રવક્તા છે, તેઓ એવા ફોટોગ્રાફ સાથે બહાર આવ્યા હતા કે જ્યાં રાહુલ ગાંધીએ હિન્દુ વિધિ સાથે બધાની કાર્ય પૂર્ણ કર્યા હોય, તેમના પિતાજીને અગ્નિદાહ આપવાની વાત હોય, ત્યાં પિતૃતર્પણની વાત હોય, જ્યારે પ્રિયંકા ગાંધીના લગ્ન હોય ત્યારે વીરપસલીની જે રસમ છે તે ભરવાની વાત હોય, તમામે તમામ ફોટા સાથે આવ્યા હતા અને ધરોઈધારી હિન્દુ છે તે વાત કરી હતી. રાહુલ ગાંધીના પ્રવચનમાં ગઈકાલે એક નવી વસ્તુ જોવા મળી હતી કે જ્યારે પણ નરેન્દ્ર મોદી આવશે, ચૂંટણી નજીક આવશે, ત્યારે તેઓ રડી શકે છે અને બોલિવૂડના એક્ટર અમિતાભ બચ્ચન કરતાં પણ તેઓ સારા કલાકાર છે તેવી એક નવી વાત જાણવા મળી હતી. કદાચ આજે કોઈ નવા મુદ્દા પણ હોઈ શકે. ટ્વિટર વોર શરૂ થઈ છે અને ટ્વિટરમાં આજે ફરી એક સવાલ રાહુલ ગાંધીએ પૂછ્યો છે. 22 વર્ષના જે શાસનમાં જે દેવા વધ્યા છે તે દેવાના કઈ રીતે ઉતારવા, કઈ રીતે દેવા વધ્યા તેનો સવાલ પણ ટ્વિટર વોર દ્વારા કરવામાં આવ્યો છે. જી બિલકુલ, ગૌરવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર વાતચીત કરવા બદલ. તો રાહુલ ગાંધીના આજના પ્રવાસની જ્યાં સુધી વાત કરીએ, તો તેઓ અમરેલી, લાઠી, ઢસા, ત્યારબાદ ગઢડા, સ્વામિનારાયણ મંદિર, બોટાદ, બરવાળા, વલ્લભીપુર અને ભાવનગરનો આજનો તેમનો પ્રવાસ છે. અમરેલીથી તેમના પ્રવાસની શરૂઆત થશે. અમરેલીમાં તેમણે રાત્રે રોકાણ કર્યું હતું, ત્યારબાદ તેઓ લાઠી જશે, લાઠીથી ઢસામાં અને ગઢડા જ્યાં મંદિરે દર્શન કરશે, ત્યારબાદ બોટાદ, બરવાળા, વલ્લભીપુર અને ભાવનગરમાં તેમની સભાનું આયોજન છે. આ સાથે સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર. આપ જોતા રહો ઝી 24 કલાક. મેરામાં આપનું સ્વાગત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેરેથોન પ્રચાર ગુજરાતના રણ મેદાનમાં શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાને ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ ગજવી. મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવસારીમાં વડાપ્રધાને સભા કરીને કોંગ્રેસ સામે રીતસરની ગર્જના કરી. તો નવસારીમાં વડાપ્રધાને અઝાન વખતે થોડી જ ક્ષણો માટે તેઓ રોકાયા પણ હતા અને બાદમાં સ્પષ્ટતા પણ કરી હતી કે અઝાન હતી એટલા માટે વક્તવ્ય બંધ રાખ્યું. ત્યારે આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણીએ નરેન્દ્ર મોદીના વ્યવહારની સરાહના કરી હતી. અઝાનનો અવાજ સંભળાયો, નવસારીમાં આજે માન્ય વડાપ્રધાન લોક લાડીલા એવા નરેન્દ્રભાઈ મોદીજી આજે આવ્યા હતા. જાહેર સભાની અંદર જ્યારે ભાષણ આપી રહ્યા હતા,
ચૂંટણીનો પ્રચાર કર્યા તે સમય દરમિયાન અજાન થઈ હતી મગરીબની, જે મુસ્લિમ સમાજની અંદર અમારામાં કહેવાય કે અજાન બાગી આપે છે, એ અજાન થઈ રહી તે દરમિયાન મુસ્લિમ સમાજમાં અજાન થતાં તરત જ મોદી સાહેબે પોતાનું ભાષણ પોતાનું રોકી દીધું હતું 5-7 મિનિટ માટે. એ બહુ ગર્વની વાત છે. અને જે કોંગ્રેસવાળા જે જૂઠું પ્રચારને જે કોમવા જેવી વાતો કરતા જાય, આજે નવસારીની અંદર એક સદભાવના મોદીજીની ખબર પડી ગઈ એમને કે મોદીજી કોમવાદી નથી, એક સદભાવના અને તમામ ધર્મોને સાથે લઈને વિકાસના કામ કરી રહ્યા છે. તો નવસારીની સભા દરમિયાન સ્ટેજ પર વડાપ્રધાન મોદી જે બાળકને મળ્યા હતા તે બાળકે Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને વડાપ્રધાને તેની સાથે શું શું વાતચીત કરી તે અંગે જણાવ્યું હતું. મારી સાથે 6 વર્ષ તો રાજવી છે. નરેન્દ્ર મોદી કેવા લાગ્યા? નરેન્દ્ર મોદી મળ્યો તો શું કહ્યું તમને? અચ્છા, બીજું શું કીધું તને? માતા પર હાથ ફેરવેલો? હા. પછી ચોકલેટ આપી કે નહી? ચોકલેટ આપી? નહી આપી. આ એ બાળક છે જે છેલ્લા 2-3 દિવસ થી નરેન્દ્ર મોદી ને ખાસ કરીને જયારે સુરત અને દક્ષિણ ગુજરાત ના પ્રવાસે આવે છે તેમને મળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કડોદરામાં પણ તે આવ્યો હતો પરંતુ તે મળી શક્યો ન હતો. પરંતુ આજે જયારે નવસારીમાં સભા છે ત્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો હતો. તે એક બીમારીથી પીડિત છે અને તેનો એક જ ઈચ્છા હતી કે તેને નરેન્દ્ર મોદી ને મળવું છે. શું બોલવાનું? નરેન્દ્રભાઈ કેવું બોલે છે? દાદા શું બોલે છે? મજા આવી આજે સ્ટેજ પર? રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત ટ્વિટર પર સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને સવાલો પૂછ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે 22 વર્ષનો હિસાબ ગુજરાત માંગે છે. રાહુલે બીજો સવાલ કરતા લખ્યું છે કે 1995માં ગુજરાત પર 9,183 કરોડનું દેવું હતું. વર્ષ 2017માં ગુજરાત પર 2.41 કરોડ રૂપિયા દેવું હતું, એટલે કે દરેક ગુજરાતી પર રૂપિયા 37,000નું દેવું છે. તો 22 વર્ષનો હિસાબ ગુજરાત માગે જવાબ આ પ્રકારે ટ્વીટ કરાયું છે. ગુજરાતની હાલત પર વડાપ્રધાનને બીજો સવાલ પણ પૂછાયો છે કે આપની નાણાકીય અવ્યવસ્થા અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતાને મળી રહી છે. તો ટ્વિટર પણ એક એવી રણસંગ્રામ છે, યુદ્ધ મેદાન છે કે જ્યાં પણ જંગ ચાલી રહી છે, ન માત્ર ગુજરાતમાં પરંતુ ટ્વિટર પર પણ. ગુજરાતની ચૂંટણીને લઈને એક પછી એક ટ્વીટ બાણ છોડવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈને ટ્વિટર પર સવાલો પૂછ્યા છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. કારણ કે અમે સાંભળીએ તમારી વાત.